તો આજે આપણે અલ્પવિરામમાં આગળ જોઈએ. પોઈન્ટ આપણો અલ્પવિરામ જ છે, નિયમ છે એની અંદર અલ્પવિરામ. આપણો નિયમ છે 11, શું કહે છે કે જે વાક્ય પરંતુ માટે અલ્પવિરામથી જુદા હોય છે. જો શું કીધું છે, જે વાક્યો પણ પરંતુ માટે તો જ્યારે વગેરેથી જોડાય છે, પણ જોડાવો એટલે શું, સંયોજક, જોડાવો એટલે કે સંયોજક, ત્યારે શું થાય છે કે અલ્પવિરામથી જુદા પડે છે. અલ્પવિરામ મૂકી ગયું એટલે એ બે વાક્ય છે એ જુદું પડી જાય છે. ઉદાહરણમાં આપણે જોઈએ તો ઉદાહરણ તરીકે આપણે અલગ પાડવા માટે કે વાક્ય છે એ મૂકવું પડે કે મને સફળતા ક્યારે મળી. અહીંયા મને સફળતા ક્યારે મળી, આ એક નંબરનું વાક્ય છે. બીજા નંબરનું વાક્ય છે કે મેં તનતોડ મહેનત કરી માટે જ. અહીંયા બીજું વાક્ય આપણું થઈ ગયું, વાક્ય આપણું શું થઈ ગયું, બીજું. અહીંયા પહેલું વાક્ય અહીંયા તમે એ રીતે કરી નાખો, પણ મને સફળતા ન મળી. મેં પણનો ઉપયોગ કરો તો એ રીતના થઈ જાય, મને સફળતા ન જ મળી. પણ મને સફળતા મળી, તો અહીંયા આટલું બધું ને, પણ મને સફળતા મળી, જ કોઈ જાય અલગ અલગ જઈએ માટે, પરંતુ મને સફળતા ન મળી. એ રીતના તમે છે અલગ અલગ વાક્ય રીતના કરી શકો છો કે આવા શબ્દ હશે પણ, પરંતુ, માટે, તો, જ્યારે વગેરેથી આ વાક્યો છે એકબીજાથી જોડાય, કે આ બધા શું કરે એકબીજાથી જોડાય છે, ત્યારે જ એનું મળે છે, ત્યારે જે શું થઈ જાય છે છૂટા પાડવા માટે. બીજું ઉદાહરણ જોઈ લઈ, આ ઉદાહરણ તમે લખી નાખો, આ ઉદાહરણ છે એ તમે લખી નાખો. ઓકે, ત્યાંથી લખી નાખો ઉદાહરણ, બરાબર, ઉદાહરણ છે તમે લખી નાખ્યું છે. બીજું ઉદાહરણ, ઉદાહરણ નંબર 2, એ આપણે જોઈએ શું કીધું છે. બીજું ઉદાહરણ
ફાળો હોય છે કાળો હોય છે જ્યારે તરબૂચ નો લાલ શું કે જાંબુનો રંગ કાળો હોય છે જ્યારે આપણે કહી રહ્યું કે જ્યારે તરબૂચ નો તરબૂચ 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 નો રંગ કેવો હોય છે લાલ હોય છે તરબૂચ નો રંગ કેવો હોય છે લાલ હોય છે ચાલો આ ઉદાહરણ પણ તમે લખી નાખો ઓકે તો અહીંયા આપણે જોયું કે આવા શબ્દ છે બે ઉદાહરણ જોયા હવે આપણે એના પછી જોઈએ એના પછીનો નિયમ જોઈએ એના પછીનો નિયમ નંબર 12 નિયમ નંબર શું છે 12 તો આ રીતના હોય કે જે તે જેમ તેમ જ્યારે ત્યારે જો તો જ્યાં ત્યાં વગેરેથી વાક્ય જોડાયેલા હોય કે આ બધાથી વાક્ય જોડાયેલા હોય ત્યારે શું કરવાનું હોય છે તો કે એ વાક્ય છે અલ્પવિરામથી કે અલ્પવિરામથી છે એ અલગ પાડી શકાય બહુ મોટું વાક્ય છે એ આપણે જોઈ લઈએ વાક્ય બહુ મોટું હોય ત્યારે આપણે ત્યાં જોઈએ ઉદાહરણ વાક્ય દ્વારા સમજીએ ઓકે પેલા આ લખી દીધું છે ઓકે તો જો ઉદાહરણ જેમ રાત્રિનો અંધકાર રાત્રિનો અંધકાર Thank you.
જેમ જેમ રાત્રિનો અંધકાર દૂર થઈ દિવસનો ઉજાસ આવે છે, તેમ ગમે તેવો દુઃખ હોય કે તેમ ગમે એવું દુઃખ હશે એ પણ દૂર થાય. તો કે અહીં જો જેમ તેમ આ એક પ્રકારના કે સંયોજક અવયવ એ પણ કહેશે. જો તો આપણે રમત રમીએ કે જ્યારે ત્યારે જ્યાં ત્યાં જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત એ જેવી તેવી જેવું તેવું બરાબર એમાં છે એ બધા અવયવ આવે છે કે જેમ રાત્રિનો અંધકાર દૂર થાય તેમ દિવસનો ઉજાસ આવે છે. એવી રીતે જેમ સુખ છે સોરી દુઃખ છે એ દૂર થશે અને સુખનો પ્રકાશ ફેલાશે. હવે થોડાક એવી જગ્યા છે કે જ્યાં તમે છે અલ્પવિરામ છે એ ન વાપરો તો પણ ચાલે. કે નીચેની પરિસ્થિતિમાં તમે હવે જે આવશે બરાબર નોંધ કરી નાખજો કે ન વાપરો તો પણ ચાલે, પરંતુ જો વાપરો તો યોગ્ય રીતે વાપરવાનું, ગમે એમને યાર વાપરી નાખો. પણ આવી પરિસ્થિતિની અંદર ની જગ્યાએ છે ક્યાંક આવું નિયમ લખેલો હોય તો કે આ પરિસ્થિતિમાં તમે અલ્પવિરામ ન વાપરો તો પણ ચાલે. એ તો શું છે તો કે ક્રિયાપદ, ક્રિયાપદ સંજ્ઞા કે વિશેષણ તરીકે વપરાયું હોય ત્યારે. આ પરિસ્થિતિની અંદર તમે જો અલ્પવિરામ સોરી અલ્પવિરામ ન વાપરો તો પણ ચાલે, કઈ પરિસ્થિતિ છે કે ક્રિયાપદ સંજ્ઞા કે વિશેષણ તરીકે વપરાયું હોય ત્યારે. આ પરિસ્થિતિમાં તમે અલ્પવિરામ ન વાપરો તો પણ ચાલે. બીજી કઈ પરિસ્થિતિ છે એ જોઈએ આપણે કે પરિણામ વાચક, પરિણામ દર્શક સંયોજક પરિણામ દર્શક સંયોજક હોય કે છે તો એની આગળ પાછળ તમે અલ્પવિરામ ન વાપરો તો પણ ચાલે છે, પણ પરિણામ દર્શક સંયોજક હોય ત્યારે. ત્રીજું શું કહે છે, બે પદો, બે પદો જોડાયા ત્યારે કે બે પદો છે જોડાયેલા હોય, બે પદો છે ભેગા થયા હોય ત્યારે પણ તમે અલ્પવિરામ ન વાપરો તો પણ ચાલે. તો અહીંયા મિત્રો આપણે અલ્પવિરામનો જે પોઈન્ટ છે એ પૂરો થયો છે. અહીંયા આપણું અલ્પવિરામ એ પૂરું થયું છે. હવે એના પછી નવું ચીન, અલ્પવિરામ પછીનું એક ચીન છે એના વિશે આપણે સમજૂતી મેળવવાની છે કે અલ્પવિરામ પૂરું તો એના પછી બીજું કયું આવ્યું છે. હવે આવ્યું છે અર્ધવિરામ. ચાલો આ તમારે લખાઈ ગયું છે તો લખી નાખો.
અર્ધ વિરામ એટલે શું? તો પેલા આપણે એની વ્યાખ્યા જોઈએ, પછી એના વિશે નિયમ જોશું. પેલા શું જોઈએ? વ્યાખ્યા જોઈએ, પછી એનો નિયમ, સોરી, ઉપયોગ જોશું. તો કે વાક્યમાં વાક્યમાં જ્યાં સહેજ સહેજ અટકવાનું થાય તેને આપણે શું કહીએ? અટકે કે આપણે અલ્પ વિરામ વાપરીએ છીએ. અલ્પ વિરામ એની સની શું છે? આપણે અલ્પ વિરામ ની સની આ છે કે સહેજ અટકવાનું. પછી કે વાક્ય પૂરું કરી નાખે તો પૂર્ણ વિરામ વાક્ય આપણે આપણે અલ્પ વિરામ કીધું અને આ છે હવે પૂર્ણ વિરામ. તો હવે આ વચ્ચેનો થોડો તો આ બંનેની વચ્ચે કંઈ અટકવાનું થાય ને આના કરતાં વધારે, આના કરતાં વધારે અને આના કરતાં ઓછું, આના કરતાં ઓછું, આના કરતાં વધારે, આના કરતાં ઓછું. જ્યાં આપણે અટકીએ છીએ, જ્યાં આપણે રોકીએ છીએ, આપણી ગાડી છે જ્યાં બંધ કરીએ છીએ, ત્યાં આપણે ક્યુ ચિહ્ન વાપરીએ છીએ? અર્ધ વિરામ ચિહ્ન વાપરીએ છીએ. એટલે કે આવું છે ચિહ્ન વાપરીએ છીએ. આની અંદર એક જ નિયમ છે તો એ આપણે જોઈએ. વાક્યમાં જ્યાં સહેજ અટકવાનું હોય ત્યાં અલ્પ વિરામ વપરાય છે. સહેજ અટકતા તો અલ્પ વિરામ, અને એથી વધારે અટકવાનું હોય એટલે કે પૂર્ણ વિરામ, આ પૂર્ણ વિરામ છે, તો છે ઓછું ત્યાં આપણે અર્ધ વિરામ વાપરીએ છીએ. ચાલો આ આપણે લખાઈ દીધું છે તમારે. તો હવે એના પછી આપણે આ નિયમો જોઈએ. પછી જે નિયમો છે એ નિયમ જોઈએ. Yeah.
સત્તર હોય કયા સત્તર વિવેચકો ભલે એ નાટકને ઊંચી ગુણવત્તા વાળું ન હોય પ્રેક્ષકો તો એને મન ભરી
હરિને માણે છે કે પ્રેક્ષકો છે એને મન કરી હરિને માણી લીધેલું છે. નાટકે પ્રેક્ષકોને ગમ્યું છે, વિયોજકો જે બનાવેલા છે નાટકીયા છે એને ભલે નાટક ન ગમ્યું પણ પ્રેક્ષકોને આ નાટક ગમ્યું છે. તો આપણો અહીંયા અર્ધવિરામ પોઈન્ટ છે એ અહીંયા પૂરો થાય છે. આગળના વિડીયોની